આજની વાર્તા. એક સજ્જન નિયમિત રીતે સત્સંગ સભામાં જતા. મનમાં એક સવાલ એને સતત મૂંઝવતો કે સત્સંગમાં જઈએ છીએ પણ એની કોઈ અસર આપણા જીવનમાં કેમ નથી થતી. એક દિવસ સત્સંગ પૂરો થયા પછી એ ભાઈ એમના ગુરુ પાસે ગયા અને ગુરુજીને પૂછ્યું, અમે બધા નિયમિત સત્સંગમાં આવીએ છીએ પણ હજુ અમારા વર્તનમાં કેમ કોઈ ફેર દેખાતો નથી? સારી સારી વાતોની કોઈ અસર અમારા પર કેમ થતી નથી? ગુરુજીએ કહ્યું, સાંજે મને મળવા આવજે અને સાથે દારૂની એક બોટલ લાવજે. વાત સાંભળીને શિષ્યને તો આંચકો લાગ્યો. એમણે ગુરુજીને પૂછ્યું, દારૂની બોટલનું શું કામ છે? ગુરુએ કહ્યું, તારે તારા પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો દારૂની બોટલ લઈને આવજે. શિષ્ય સાંજના સમયે દારૂની બોટલ લઈને ગુરુજી પાસે હાજર થયો. ગુરુએ કહ્યું, તારે આખી બોટલ પી જવાની છે. શિષ્યએ કહ્યું, મેં ક્યારેય દારૂ પીધો જ નથી. ગુરુ કહે, ખોટી ચિંતા ન કર, તારે દારૂ પીવાનો છે પણ ગળે ઉતારવાનો નથી. મોઢામાં કોગળો લઈ થોડી વાર રાખી બહાર થૂંકી દેવાનો છે. શિષ્યે ગુરુજીની સૂચના પ્રમાણે કોગળા કરીને આખી બોટલ ખાલી કરી નાખી. પછી ગુરુજીએ શિષ્યને પૂછ્યું, તને દારૂનો નશો ચડ્યો કે નહીં? શિષ્યએ કહ્યું, ના બિલકુલ નહીં. ગુરુએ પૂછ્યું, આખી બોટલ પી ગયો તો પણ નશો ન ચડ્યો? શિષ્યએ હસતા હસતા કહ્યું, પણ ગળાની નીચે એક ટીપું પણ નથી ગયું તો પછી નશો કેવી રીતે ચડે? ગુરુએ શિષ્યને સમજાવતા કહ્યું, બસ એવી જ રીતે લોકો માત્ર વાતો સાંભળે છે, હૃદયમાં ઉતરે તો એ આચરણ બને. મિત્રો, સારી વાતો માત્ર સાંભળવા માટે નહીં, અમલમાં મૂકવા માટે હોય છે. જો સારી વાતો અમલમાં મૂકાય તો જ એની અનુભૂતિ થાય. આપનો દિવસ મંગલમય રહે.